नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। अपने छेले बारमो जे पाठ तो आप सुभाषित सप्तकम ए बारमो पाठ आपने पूर्ण कर्यो। हवे अभ्यासक्रम नी अंदर तेरमो पाठ, चौदमो पाठ अने पंद्रमो पाठ छे रही, तो हवे आपणे थोड़ा आगळ वधीए। आपणो सोळमो पाठ जे छे पद्य पाठ सोळ, जेनुं नाम छे अजी सह भविष्यति, એટલે કે તે વિજેતા બનશે। કોણ વિજેતા બનશે, કોની વાત છે? તો અહીંયા ચાણક્ય જે છે એમણે સરસ મજાનો અહીંયા શ્લોકો લખેલા છે। પાઠનું ટાઈટલ આપો સહ એટલે તે, અજય એટલે કે વિજેતા બનશે, ભવિષ્ય થશે બનશે। તો વાત અહીંયા એવી કરે છે, ચાણક્ય જે છે મહા નીતિજ્ઞ, નીતિશાસ્ત્રના નિષ્ણાત એવા ચાણક્ય એવું કહે છે કે આપણી આજુબાજુ ઘણા બધા એવા પશુઓ પક્ષીઓ હોય છે કે જેની પાસેથી આપણને કંઈક શીખવા મળે છે, કંઈક પ્રેરણા મળે છે। આપણે ભલે અમુક પશુઓને સારા, અમુક પશુઓને ખરાબ એની તુલનામાં આપણે મૂકા છે, એની શ્રેણીમાં મૂકા છે કે આ પશુઓ સારા છે, આ પશુઓ ખરાબ છે, આ પક્ષી સારા છે, આ ખરાબ છે। પણ ખરેખર જે પશુ પક્ષી જે છે, જે પશુઓ જે છે, જે પક્ષીઓ છે, એ દરેક પાસેથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે। માણસે સતત શીખતા રહેવું જોઈએ, જેની પાસે શીખવા મળે શીખી લેવું જોઈએ। જો તમને એક કહું, દત્તાત્રેય જૂનાગઢની અંદર દત્તાત્રેયનું મંદિર છે, ઉપર ડુંગરની ઉપર દત્તાત્રેયનું મંદિર છે। એવું કહેવાય છે કે દત્તાત્રેયે 24 જેટલા ગુરુ બનાવેલા છે। કેટલા? 24 જેટલા ગુરુ। એમના ગુરુ કોણ? તો કે પુત્રો, ભમરો, માછલી, આ દરેકને પોતાના ગુરુ બનાવેલા છે। કેવી રીતે? તો કે એ એવું માને છે કે જેની પાસેથી મને કંઈક શીખવા મળ્યું એ મારા ગુરુ, જેને મને સાચો રસ્તો દેખાડ્યો કે જીવન આવી રીતે જીવવું જોઈએ એ મારા ગુરુ, જે મને સાચો પથ દેખાડે છે, સાચો માર્ગ બતાવે છે ને, એ મારા સાચા ગુરુ છે। તો અહીંયા ચાણક્ય પણ એ વાત કરે છે કે આપણી આજુબાજુ ઘણા બધા પશુઓ પક્ષીઓ છે, એની પાસેથી સતત આપણને કંઈક ને કંઈક પ્રેરણા મળે છે, કંઈક ને કંઈક નવું શીખવા મળે છે, અને એ શીખી લેવું જોઈએ। જે વ્યક્તિ આપણી આજુબાજુમાં એ પશુ પક્ષીઓ છે એની પાસે આવા ગુણો શીખશે, આવા જે ગુણો શીખશે તે શું બનશે? વિજેતા બનશે। તો કયા પશુ પાસે કયો ગુણ છે, કયા પક્ષી પાસે કેટલા ગુણ છે, કયા કયા ગુણ છે, એ દરેકની આપણે આની અંદર વાત કરવાની છે આ પાઠમાં। ટૂંકમાં કહી દઉં તો એવું કહે છે અહીંયા કે સિંહ પાસેથી એક ગુણ શીખવા જેવો છે, અને એ ગુણ છે બહાદુરીનો ગુણ, સુરવીરતા, બહાદુરી એ સિંહ પાસેથી શીખવા જેવી છે। બગલો છે, બગલા પાસે ટૂંકમાં કહું તમને તો બગલા પાસે એ શક્તિ છે કે પોતાની ઇન્દ્રિયોને શું કરી શકે છે, એ કાબુમાં રાખી શકે છે, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખી શકે છે, પોતાની ઇન્દ્રિયો વિચલિત ન થાય, પોતાની ઇન્દ્રિયોને વિચલિત થવા દેતો નથી, એના ઉપર સંયમ રાખે છે। એ બગલો જે છે એની પાસે આ ગુણ શીખવા જેવો છે। આપણે વિસ્તારથી વાત કરશું, શ્લોકમાં અંદર આવશે બધા બધા શ્લોકમાં,
પણ અહીંયા આપણે આખરી ટૂંકમાં વાત કરીએ છીએ. તો ઇન્દ્રિયો ઉપર સંયમ કેમ રાખવો? તો એ બગલા પાસે શીખવાડ્યું છે. કૂતરો છે, કૂતરા પાસે ઘણા બધા ગુણ છે. એક તો સ્વામી ભક્તિ, એના માલિકને પૂરેપૂરો કેવો હોય છે? વફાદાર. કૂતરા પાસે બહુ જ મોટો ગુણ હોય તો એ છે સ્વામી ભક્તિ. એ સિવાય બીજા ઘણા બધા ગુણ છે, એટલે કે છ જેટલા ગુણ છે એની પાસે. એટલા છ ગુણો કયા કયા છે એ આપણે શ્લોકની અંદર વાત કરશું વિસ્તારથી. ઓકે, ગધેડો છે. જો આપણે ગધેડા જેમકે ગધેડો સારા અને ખરાબ જે પ્રાણીઓ જે છે એમાં ખરાબની શ્રેણીમાં આપણે મૂકતા હોય, ગધેડો જે કેવી આપણે ગધેડા જેવો છે કોઈને આપણે આમ ખરાબ કહેવો તો આપણે શું કહીએ? સાવ ગધેડા જેવો છે. ખરેખર ગધેડા જેવો છે ને એ પણ સારી બાબત છે, કારણ કે ગધેડા પાસે જે ગુણ બીજા પાસે નથી હોતા ને એ ગુણ ગધેડા પાસે હોય છે. અને ગધેડા પાસે સૌથી મહત્વનો ગુણ હોય ને તો એ છે કઠોર પરિશ્રમ. એ ક્યારેય કામની અંદર આળસ કરતો નથી, ખૂબ મહેનત કરે છે. ઠંડી હોય કે ગરમી હોય, વરસાદ હોય તો ભલે, ઠંડી હોય તો ભલે, ગરમી હોય તો ભલે, દરેક ઋતુમાં એ પોતાનું કામ છોડતો નથી, સખત મહેનત કરતો જ જાય છે. ભારનું વહન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન ભાર જે છે વજન ઉચકી લઈ જાય. તો ગધેડો મહેનતનું પ્રતિક છે ભાઈ, ખૂબ મહેનત હોય તો ગધેડો છે. એનો માલિક એની પાસે જેટલું કામ કરાવે છે એટલું કામ કરે છે ગધેડો, ક્યારેય કામની ના પાડતો નથી. માણસ ના પાડે, ગધેડો કામ ના નહીં પાડે. ઠંડીમાં તમે કામ બતાવશો તો પણ કામ કરશે, ગરમી હોય ગરમી પણ કામ કરતો હોય. તો ગધેડા પાસે મહત્વનો ગુણ છે આ શીખવાદો. એની પાસે કુલ ત્રણ ગુણો છે, કયા કયા છે આપણે શ્લોકમાં વાત કરશું. કાગડો છે, તો કાગડા પાસે પણ પાંચ ગુણો શીખવા જેવા છે. કાગડા પાસે કેટલા ગુણ શીખવા જેવા છે? પાંચ. એમાં એનો ઘર સંસાર ગુપ્ત હોય, પોતે બુદ્ધિશાળી હોય. જો કાગડો બુદ્ધિશાળી હોય એવી આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળેલી હોય કે કાગડો પક્ષીઓમાં બુદ્ધિશાળી જેવું છે, એનું બુદ્ધિ ચાતુર્ય આપણે નાનપણમાં વાર્તા સાંભળી હોય કે એક પૂંજાની અંદર તળિયામાં પાણી છે, ઠેઠ પૂંજામાં નીચે પાણી છે અને આજુબાજુમાં ક્યાંય પાણીનો સ્ત્રોત નથી, ત્યારે કાગડો જે છે ને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કાંકરા આજુબાજુમાંથી શું એકત્ર કરે છે? કાંકરા એકત્ર કરે છે અને એ પૂંજાની અંદર કાંકરા નાખે છે. કાંકરા નાખીને પાણીને શું લાવે છે? ઉપર લાવે છે. હવે તો એનું નવું વર્ઝન, એ વાર્તાનું નવું વર્ઝન પણ આવી ગયું કે ભાઈ આવી રીતે કુંજો હોય તો હવેનો કાવડો જે છે આધુનિક કાવડો તો એ શું કરશે? સ્ટ્રો સીધી જ શું મૂકશે? સ્ટ્રો મૂકશે અને તળિયેથી પાણી ચાંચ દ્વારા ખેંચી લેશે. આપણે એવું શિયાળ અને કાગડાની વાર્તા સાંભળી હોય, એવો શિયાળ જે છે પેલા કાગડા મુખમાં પૂરી હોય છે, કાગડાના મુખમાં પૂરી હોય છે, શિયાળ નીચે ઊભું હોય છે, એનો જીવ એ પૂરીમાં જાય છે અને એ કાગડાને કહે છે, વિચારે છે મારે આ કાગડા પાસેથી પૂરી કેવી રીતે પડાવવી, કેવી રીતે આ પૂરી મારો ખોરાક બને, મારે શું કરવું જોઈએ. અને શિયાળ બુદ્ધિશાળી હોય છે એ વિચારે છે અને કાગડાને સમજાવે છે, કાગડા ભાઈ વાહ વાહ શું તમારો મીઠો અને મધુર અવાજ, તમારો અવાજ તો એટલો મીઠો છે કે સાંભળતાની સાથે જ આમ મન પ્રફુલ્લિત થઈ જાય. આવા ખોટે ખોટા વખાણ કરે છે કોણ? શિયાળ. કાગડાને ખૂબ વખાણ કરે છે, કાગડાને કહે છે તમે તમારો મધુર સુમધુર અને મીઠો અવાજ મને એકવાર સંભળાવો, કાં કાં કરો અને વાતાવરણને પ્રફુલ્લિત કરી દો. અને કાગડાને મુખમાં પૂરી હોય છે અને કાગડો કાં કાં એમ કરે ત્યાં તો એ પૂરી જે છે એ નીચે પડી જાય અને શિયાળ ખાઈ જાય. એ વાર્તા આપણે સાંભળી હોય, પણ એથી આગળ બીજી વાર્તા એની જ વાર્તા ફરીવાર એવી ઘટના બને છે. કાગડાનું જ પક્ષી બીજીનું બચ્ચું બીજી વાર એવી ઘટના બને છે ત્યારે ઓલો શિયાળ આવે છે ને, શિયાળ વાહ વાહ શું તમારો મીઠો મધુર અવાજ, પહેલાંની જેમ જ તમારો એક વાર મીઠો મધુર અવાજ મને સંભળાવો.
અને મન પ્રફુલ્લિત કરી દો. એટલે કાગડો શું કરે છે, પોતાની જાતમાં રહેલી પૂરી છે ને એ આમ નીચે પગ નીચે દબાઈ દે છે, વૃક્ષ ઉપર જ પગ નીચે પૂરીને દબાઈ દે છે અને પછી એનો મધુર અવાજ કરવા માંડે છે. એટલો નીચેનો શિયાળ સમજી ગયો કે કાગડો પણ હવે કેવો થઈ ગયો છે, બુદ્ધિશાળી. એટલે કાગડો બુદ્ધિશાળી પક્ષીઓની શ્રેણીમાં આવે છે, આપણે પણ એની જેમ બુદ્ધિશાળી બનવાનું છે. એ છે. એના પછી છે કુકડો. કુકડા પાસે પણ કેટલા ગુણો શીખવા જેવા છે, ચાર. એમાં સૌથી મહત્વનો ગુણ હોય ને કુકડા પાસે તો એ છે સમૂહ ભોજન. કુકડો ક્યારે એકલો ખાતો નથી. કુકડો જેટલું ભોજન હોય, ઓછું હોય તો ઓછું, વધારે હોય તો વધારે, જેટલું પણ ભોજન હોય એ ભોજન જ્યારે ખાવા બેસે ને ત્યારે બધાને શું કરશે, સાથ પાડશે, બધાને બોલાવશે, આમંત્રિત કરશે. એના જાત ભાઈઓ, એની જ્ઞાતિના જે ભાઈઓ છે ને બધાને બોલાવશે, આવો ભાઈ અહીંયા ભોજન છે. અને પછી એ ભોજનને સાથે હળી મળીને ખાશે. કોણ? કુકડો. ટૂંકમાં જાત ભાઈઓ સાથે હળી મળીને ભોજન કરવું એ કુકડાનો એક મહત્વનો ગુણ છે. માણસ છે તો એ સાણમાનો કંઈ સારું મનને સ્વાદિષ્ટ હોય, સ્વાદિષ્ટ ભોજન તો એ સાણમાનો ખૂણામાં બેસીને ખાઈ લે, કોઈને બોલાવે નહીં, ફંતાડી દે ખાવાની વસ્તુ. આવું માણસ કરી શકે. માણસ આવું કરે, પોતાનું મનગમતું ભોજન હોય ને તો એ બીજો કોઈ વ્યક્તિ આવે તો એ ભોજનને શું કરી દેશે, ઢાંકી દેશે, સંતાડી દેશે, છુપાવશે. કારણ કારણ કે એને એકલાને ખાવું છે. માણસનો વિચાર એકલા ખાવાનો હોય કુકડાનો ક્યારેય હોતો નથી. એટલે આ મહત્વના ગુણ જે છે, એટલે કે કુલ 1, 2, 6, 8, 8, 11, 11, 5, 11, 5, 16, 16, 4, 20, કુલ આ 20 ગુણો છે. કેટલા ગુણો છે? 20. અને આ 20 ગુણો જે છે ને એ પ્રાપ્ત કરશે જે વ્યક્તિ આ 20 ગુણોને પ્રાપ્ત કરશે એ જીવનમાં, એના જીવનની અંદર વિજેતા બનશે, સફળ બનશે. એ બનશે સફળ વિજેતા. તો આ 20 ગુણો માણસે પ્રાપ્ત કરી લેવા જોઈએ. આવું કોનું કહેવું છે? ચાણક્યનું. ચાણક્યનું એવું કહેવું છે કે આ 20 ગુણો માણસે એના જીવનમાં પ્રાપ્ત કરવા જોઈએ પશુ પક્ષીઓ પાસેથી. એના જીવનમાં એને સુખી થવું હોય, જીવનમાં આગળ વધવું હોય, જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આ 20 ગુણો જે છે ને એ પ્રાપ્ત કરશે ને જે વ્યક્તિ, એ જ વ્યક્તિ એના જીવનમાં શું બની શકશે, વિજેતા, વિનર. ઓકે, તો આપણે અહીંયા હવે શ્લોકની શરૂઆત કરીએ. ઉપરની જે બધી વાત છે એ આપણે વાત કરી, તો હવે આપણે શ્લોક શરૂ કરશું. પહેલો શ્લોક જે છે ત્યાંથી આપણે શુભ શરૂઆત કરીએ. પહેલો શ્લોક જે છે એ પ્રસ્તાવનાનો શ્લોક છે, જેની અંદર પ્રસ્તાવના આપેલી છે. એટલે આ બધી વાત કરી છે આપણી ગ્રુપમાં. ચાણક્યનો ગ્રંથ છે નીતિશા, પ્રસિદ્ધ ગ્રંથ છે આ નીતિશા, બરાબર. અને એમાં આ શ્લોકોની વાત કરેલી છે. નીતિશા નામના ગ્રંથની અંદર ચાણક્ય લખેલો છે આ ગ્રંથ. તો હવે આપણે શ્લોક જોઈએ.
आ पहलो श्लोक छे, प्रथम श्लोक जे श्लोक खरेखर प्रस्तावना रजू करे छे। शुं करे छे? रजू प्रस्तावना। એટલે કે જે આપણે આ શરૂઆત કરી છે કે ભાઈ આટલા આટલા પક્ષીઓ પક્ષીઓ અને પ્રાણીઓ પાસે આવા આવા ગુણો છે, એ ગુણોનું ટૂંકમાં અહીંયા વર્ણન કરેલું છે। એટલે કે આ તમારે જે છે ને એ જ વસ્તુ અહીંયા છે, શોર્ટમાં એનું વર્ણન કર્યું છે। શું કહે છે જોઈએ આપણે, અહીં ધ્યાન રાખજો। સિંહાર્થ એકમ, બકા તો શબ્દ છૂટા પડશે અહીંયા, सिंहात वत्ता एकम। त खोड़ो होय अने पछी स्वर आवतो होय, त खोड़ो होय अने पछी स्वर आवतो होय तो यहां बनी जाय छे द। शुं बनी जाय? द। तमने देखाय छे देकम, देकम खरेखर देकम नथी, न्या छे एकम, आ ए छे બકાત વત્તા એકમ, બગલા પાસેથી પણ કેટલા એક, એટલે કે સિંહ પાસેથી એક, બગલા પાસેથી એક। સટહ સુનહ, સુનહ એટલે કૂતરો, કૂતરા માટે સંસ્કૃતમાં વપરાય કુકુરહ, કુકુરિયા ને એવો કુકુરહ, કુકુરહ એટલે કૂતરો, યાદ રાખજો। સારમી એટલે કૂતરો, સારમીયહ, સુનકહ એટલે કૂતરો, કૂતરા માટે શબ્દ વપરાય, ઓકે, સુનકહ, સારમીયહ, કુકુરહ અને સુનહ, આ ચારે શબ્દો કૂતરા માટે વપરાય છે, હજી બીજા શબ્દો હોય છે, બરોબર। સટ એટલે છ, કેટલા છો, કૂતરા પાસેથી કેટલા ગુણો છો। ગધર્ભ એટલે ગધેડો, ગધર્ભ એટલે શું થાય, ગધેડો। જેને બીજો શબ્દ પણ કહી શકાય રાસભ, રાસભ એટલે પણ ગધેડો થાય, રાસભ, ઓકે। ગદર્ભાત ત્રિણી, ત્રિણી એટલે કેટલા, તો તમને ખ્યાલ જશે ત્રણ, ગધેડા પાસેથી કેટલા ગુણો ત્રણ, કૂતરા પાસેથી કેટલા ગુણો છ, બકાત એકમ એટલે કે બગલા પાસેથી એક, સિંહાત એકમ સિંહ પાસેથી એક, એટલે આપણે જે વાત કરી છે એ પ્રમાણે જ છે, સિંહ પાસેથી એક, બગલા પાસેથી એક, કૂતરા પાસેથી છ, ગધેડા પાસેથી ત્રણ। આગળ વાયસાત પંચ, વાયસ એટલે કામળો, વાયસ શું થાય કાગડો, જેને સંસ્કૃતમાં કહેવાય કાકહ, વાયસ પણ કહેવાય અને કાકહ કહેવાય, ઓકે। વાયસાત પંચ, પંચ એટલે કેટલા, પાંચ, કાગડા પાસેથી પાંચ, વાયસાત પંચ, જો અહીંયા તો આવ્યો પણ પાછળ સ્વર નથી, વ્યંજન છે પ, એટલે ત શબ્દ જે રહ્યો એ જે ખોડો હતો એ પ્રમાણે જોઈન્ટ થઈ ગયો, ખોડો જે છે ખોડો નીકળ ગયો, ભાઈ પો આ જોઈન્ટ થઈ ગયો, છૂટું પાડો તો આમ બને, પણ જોડી જાય અને આ તો ખોડો જે છે એ આની અને જોડાવાના કારણે તો બની જશે અધૂરું, ઓકે। કાગડા પાસેથી પાંચ અને શિક્ષેત, જો શિક્ષેત સંધાયેલો છે,
खूणो होय अने एना पछी च आवतो होय तो बीजो च अर्धो बने। आ संधिना नियम मुजबनो छे बुआ बराबर। संधिना जे नियम बनावशो त्यारे वात करशो आपणे। शिक्षे त च चत्वारि कुक्कुटात् अपि, तो अहीं पण आयो शब्द कुक्कुटात् वत्ता अपि। कुक्कुट ने शू थाय कुकड़ो। सिंह पासे थी एक, बगला पासे थी एक, कुतरा पासे थी छ, गधेड़ा पासे थी त्रण, कागड़ा पासे थी पांच, अने छेले अने कुकड़ा पासे थी पण। अपी एटले शू थाय पण, याद रखो संस्कृत में अपी एटले पण। अहीं नपी देखाय छे, खरेखर नपी नथी, पाछळ स्वर आव्यो। मैं तमने वात करी हमणे अहीं त खड़ो होय पछी स्वर आवतो होय तो एनो बनी जाय छे त। कुक्कुटात् वत्ता अपी, अहीं नपी थई गयो, अने कुकड़ा पासे थी पण चार गुणो, केटला चार गुणो शिक्षे त, शीखी लेवा जोईए। એટલે કે એક એકને બે, બે છ આઠ, આઠ ને ત્રણ અગિયાર, અગિયાર ને પાંચ સોળ, અને સોળ ને ચાર વીસ। આ વીસ ગુણો માણસે શીખી લેવા જોઈએ કે છેલ્લે આવશે, છેલ્લા શબ્દો વાત કરશે। અત્યારે આપણે જોયું છે કે આ જે પશુ પક્ષીઓ રહ્યા એમની પાસે આવા આવા ગુણો છે, આટલા એટલા ગુણો છે, એ માણસે શીખવા જોઈએ, આપણે બધાએ શીખવા જોઈએ। એટલે કે આપણા ખરેખર આ બધા જે છે ને એ ગુરુ કહેવાય, અને એમની પાસે આપણા ગુરુ શીખશું તો આપણા માટે આ આપણા ગુરુ છે। જેમ મેં તમને કીધું, દત્તાત્રેય છે એમને 24 પશુ પક્ષીઓને પોતાના ગુરુ બનાવેલા, કૂતરાને પણ પોતાનો ગુરુ બનાવેલો, ગુરુ દત્તાત્રેય કહેવાય છે બરાબર। એમ માનસે પણ એના જીવનમાં આ પશુ પક્ષીઓ પાસે કંઈક શીખવું જોઈએ। કઈ કઈ વસ્તુ આપણી પાસે શીખવા જેવી છે, આપણે શ્લોકમાં વાત કરશું। આ પહેલો શ્લોક છે, એના પછી બીજો શ્લોક આમનો શ્રીનો આવશે, ત્રીજો શ્લોક આ, ચોથો શ્લોક આ, પાંચમો શ્લોક આ, છઠ્ઠો શ્લોક આ, સાતમો શ્લોક આ, અને આઠમો જે છે છેલ્લો, એ આખો બધા શ્લોકનો સાર ટૂંકમાં કે ભાઈ આ વીસ ગુણો જે માણસ શીખશે એના જીવનમાં ઉતારશે, જ્યાં પણ એ કામ કરતો હોય ત્યાં આ વીસ ગુણોનું પાલન કરશે તે વિજેતા બનશે। એ આઠમો શ્લોક માં આવે છે। એટલે કે પહેલો શ્લોક પ્રસ્થાવનાનો આજે આપણે વાત કરી, પછીના જે ત્રણ ને છ શ્લોક આ, અને બે પ્રસ્થાવના છ આ હાથ્યા, અને આઠમો શ્લોક ઉપસાહ, એટલે કે પાઠની પુનઃઉદ્ધિ જયારે થાય છે ત્યારે સમજાવે બરોબર। અને આ પાઠના કુલ આઠ શ્લોકો છે કમ્પ્લીટ। તો પહેલો શ્લોક આપણે જોયો, ફરીવાર બોલી જવું છે એકવાર, પછી આપણે આગળ જઈએ, પછી આપણે એક એકની વાત કરશું કોને કોઈ કેટલા ગુણ શીખવા જેવા છે બરોબર। ફરીવાર, સિંહા એકમ સિંહ પાસેથી એક, બકા એકમ બગલા પાસેથી એક, કૂતરા પાસેથી છ, ગધેડા પાસેથી ત્રણ, કાગડા પાસેથી પાંચ, અને અને સતત તમે વાપરી શકો કોઈ પણ જગ્યાએ, આ વાપરો અને કાગડા પાસેથી પાંચ હોય છે, અને કુકડા પાસેથી પણ, કોની પાસેથી, કુકડા પાસેથી પણ ચાર ગુણો શીખી લેવા જોઈએ, સમજી લેવા જોઈએ। આપણને આવું પણ કહે છે ચાણક્ય, કયા ગ્રંથમાં, વિદિશા નામના ગ્રંથમાં મનુષ્યને કહે છે માણસે આવા ગુણો શીખવા જોઈએ। ઓકે, તો અહીંયા આ પહેલો શ્લોક આપણો પૂર્ણ થાય છે। શ્લોક નંબર બે તરફ આપણે આગળ વધીએ, કમ્પ્લીટ આ આગળ જઈએ। શ્લોક નંબર બે શું કહે છે,
श्लोक नंबर बे तो आ श्लोक नंबर बे छे जेमां आपणे हवे सौथी पहेली वात करीशुं સિંહની સિંહ વાસને શું શીખવા જેવું છે તો કે જે માણસ યહ નરહ નર એટલે માણસ જે માણસ પ્રભુત્વ એટલે મોટું કામ અને અલ્પ એટલે નાનું પ્રભુત્વ પ્રભુત્વ વત્તા અલ્પમ અલ્પ એટલે શું થાય નાનું અહીંયા તો દેખાય છે મન ખરેખર અહીંયા શું છે અલ્પ જે માણસ મોટું કે નાનું જો કામ નાનું હોય મોટું હોય પણ સિંહ એવું કહે છે કે કામ નાનું હોય કે મોટું હોય તમારામાં જેટલી તાકાત હોય ને એટલી તાકાત એ કામમાં લગાડી દો તમને સફળતા 100% મળશે સફળતા માણસો નથી મળતી એનું કારણ શું છે માણસ કામનો ભાવ પાડી દે છે કામમાં કંઈ નથી અને એ આમાં કંઈ નથી એવું માનીને એ જેટલી મહેનત કરવાની હોય છે ને જેટલી તાકાત એને વાપરવાની હોય છે એટલી તાકાત વાપરતો નથી એટલે પછી એને શું મળે છે નિષ્ફળતા એ સફળ થતો નથી કારણ કે આમાં કંઈ ન હોય એ કોઈ વાતને ગંભીરતાથી લેતો નથી એટલે કે અહીંયા સિંહ કહે છે આપણને કે મોટું કે નાનું કામ હોય જેટલી તમારામાં તાકાત છે એટલી તાકાતથી કામ પર તૂટી પડો એ કામ પર તમે તૂટી પડો તો તમને સફળતા 100% મળશે સિંહ છે તમે જોજો શિકાર હોય શિકાર નાનો હોય કે મોટો હોય એ પછી નાનું એવું હરણ્યું હોય તોય ભલે અને મોટો શિકાર હોય હાથી હોય તોય ભલે જેટલી એનામાં તાકાત છે જેટલી એનામાં એનર્જી છે એટલી તાકાતથી એ શિકાર પર શું કરશે હુમલો જેવો એ હુમલો કરશે સામેનો પક્ષી સામેનું પ્રાણી મોટું હશે ને તો પણ એનાથી ડરી જશે શા માટે કારણ કે એનામાં એટલી તાકાત છે ને તાકાતનો 1000 ઉપર લે ડરતો નથી સિંહ સિંહ એનામાં જેટલી તાકાત છે તાકાતનો ઉપયોગ કરે છે એટલે એને સફળતા મળે છે માણસે પણ મોટું કામ હોય કે નાનું કામ હોય જે પણ કામ કરતો હોય એનામાં જેટલી તાકાત છે એટલી તાકાત એ કામ ઉપર વાપરવી જોઈએ તમે ભણો છો તમે ભણવાની અંદર તમારી જેટલી તાકાત છે જેટલી એનર્જી છે વાપરો તમે ધારો કે મારે કલેક્ટર બનવું છે બની શકશો આઈપીએસ ઓફિસર બનવું છે બની શકો ડૉક્ટર બનવું છે બની શકો વૈજ્ઞાનિક બની શકો બધું જ શક્ય છે નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ દુનિયામાં કહી શકે છે નહીં માણસ ધારી કરી શકે પણ એને એના માટે એની અંદર રહેલી જે શક્તિ છે ને એ શક્તિને બહાર કાઢવી પડશે લોકોની સમક્ષ મૂકવી પડશે 100% સફળતા મળશે સિંહને સફળતા મળે છે શિકારની અંદર શા માટે એ કામ નાનું હોય કે મોટું હોય શિકાર નાનો હોય કે મોટો હોય બધી જ તાકાતનો ઉપયોગ કરે છે
માણસ પોતાની બધી તાકાત વાપરવી જોઈએ. તમારી અંદર રહેલી જેટલી તાકાત છે એટલી તાકાત તમારું જે તમને મનપસંદ વિષય હોય ને એમાં તૂટી પડો. મનગમતું તમારું કામ હોય ને એ કામમાં તમે તૂટી પડો, એ કામ કરો તમે દિલથી, 100% તમને સફળતા મળશે, તમે સક્સેસ થશો છો. રોબર્ટ પિચરની અંદર રજનીકાંત છે એને રોબોટ બનાવવાનો એનો શોખ હોય છે, રોબોટ એટલે એ કામની અંદર એ એટલો બધો વ્યસ્ત થઈ જાય છે, એટલો બધો મશગુલ થઈ જાય છે, દિન રાત. રોબોટ ફિલ્મમાં તમે જોયું હોય તો એની અંદર તમે જોજો એના મુખ પર દાઢી વધી ગયો એકદમ, એના મુખ એ જમવા માટે ભોજન કરવા માટે પણ બહાર નીકળતો નથી, એટલો એ કામની અંદર શું થઈ ગયો હોય છે વ્યસ્ત. એટલે કે રીત સરનો એક કામ માટે તૂટી પડે છે અને એને સફળતા મળે છે. એ એક રોબોટ બનાવે છે, ચીટી બનાવે છે ને, તો એ ફિલ્મ છે અને ફિલ્મમાં પણ એ જ શીખવે છે તમે જે કામની પાછળ પડશો ને તમને સફળતા મળશે, પણ તમે તમારી મહેનત લગાડો એની પાછળ, તાકાત લગાડો જેટલી હોય એટલી. સિંહ આપણે શીખવે છે કે જે માણસ મોટું કે નાનું કાર્ય કરવા ઈચ્છે છે, જે માણસ મોટું પ્રમુખ એટલે મોટું અલ્પ એટલે નાનું, જે માણસ મોટું કે નાનું કાર્ય કરવા ઈચ્છે છે, કરતો ઈચ્છે નહીં, તમને દેખાય કે ઈચ્છે નહીં પણ કરતુંમાં વધતા ઈ આવ્યો અને ઈ શબ્દ જે છે આની ભેગો ભળી ગયો, આ શબ્દમાં આપો ભળી ગયો બરોબર, આમાં શબ્દ ભેગો એટલે આ શું થઈ ગયો અહીંયા આ ઈ આમાં આવતો ગયો, આમાં ગોળ બની ગયો જોડાક્ષર થઈ ગયો. જે માણસ ઘણું મોટું કે નાનું કાર્ય કરવા ઈચ્છે છે તેણે બધા જ પ્રકારના સર્વ આરંભેના, જે માણસ ઘણું મોટું કે નાનું કાર્ય કરવા ઈચ્છે છે તેણે બધા પ્રકારના પ્રયત્નોથી શરૂ કરી દેવું જોઈએ. તત્પુર્યા જો સર્વ આરંભેના, સર્વ એટલે બધા જ પ્રકારના પ્રયત્નોથી, આરંભે આરંભે એટલે શરૂ કરવું, આરંભ કરવો શરૂ કરવું, બધા જ પ્રકારના પ્રયત્નોથી શરૂ કરી દેવું જોઈએ. તત્પુર્યા તે કાર્ય કરવું જોઈએ. જે તમે કામ નક્કી કરો છો એ બધા પ્રકારના પ્રયત્નોથી, જેટલી તમારા તાકાત છે એટલી તાકાતથી, કામ નાનું છે કે મોટું છે વિચાર ન કરશો, આપણે કરવું જ છે બસ, અને બધા પ્રકારના પ્રયત્નોથી એ કાર્ય આરંભ કરવું જોઈએ, તે કાર્ય શરૂ કરી દેવું જોઈએ. સિંહાત એકમ પ્રકૃતિના, સિંહ પાસેથી સિંહાત એકમ પ્રકીર્તિતમ, સિંહ પાસેથી આ એક ગુણ પ્રકીર્તિતમ કહેવાયો છે. સિંહ પાસે આ એક ગુણ આપણે કહેવાયો છે કે માણસે જીવનમાં નાનું કે મોટું કામ હોય જેટલી તાકાત હોય એટલી તાકાતથી એ કામ કરવું જોઈએ, સફળતા 100% મળશે, સફળ બનશો તમે, પણ એના માટે તમે તાકાત લગાડો કામની પાછળ, વિચાર કરશો તો કામ નહીં પૂરું થાય, સિંહની જેમ કામ કરો સફળતા તમને મળશે. સિંહ ક્યારેય પાછો નથી પડતો, શિકાર કરવા નીકળ્યો હોય એટલે શિકાર હુમલો કરશે, જેટલી તાકાત છે તેટલી તાકાતથી હુમલો કરશે અને શિકારમાં સફળ થાય છે. એના કરતાં મોટા પ્રાણીને પણ શું કરે છે, પોતાનો શિકાર કરાવી દે છે, કારણ કે એટલે એની અંદર જે તાકાત છે ને એ તાકાત વાપરે છે. ગર્જના એમ કરે સામેનો પક્ષ પ્રાણી કે પક્ષી છે ને એ ખાલી અવાજથી ડરી જાય અને પછી એના પર હુમલો કરે ત્રાળ કરીને, તો એ સિંહની તાકાત છે ભાઈ, અને એવી તાકાત કેવી રીતે આપણે કામ કરવાનું છે સિંહની જેમ. ઓકે કમ્પ્લીટ, બોલું ફરી વાર એકવાર હજી. જે માણસ મોટું કે નાનું, જો એ વા એટલે કે અથવા
અથવા પણ વાપરી શકાય અને તે પણ વાપરી શકાય. જે માણસ ઘણું મોટું કે નાનું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે બધા જ પ્રકારના પ્રયત્નોથી બધા જ પ્રકાશન માટે બધા જ પ્રકારના પ્રયત્નોથી આરંભીને શરૂ કરવું જોઈએ, આરંભ કરવું જોઈએ, પુર્યા કરવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ કહેવાયો છે, આપણને કહેવામાં આવ્યો છે કે જીવનમાં આ રીતે કામ કરશો ને તો તમને સફળતા મળશે. માણસ સફળ નથી થતો તો એની પાછળ માણસ કામ કરવામાં એની ખોટી દાદ કરે છે, પૂરેપૂરી મહેનત કરતો નથી. તમે પૂરી મહેનત કરશો તો 100% તમે જે ધારશો ને એ કામ કરી શકશો. પણ એના માટે આપણે કોની જેમ કામ કરવાનું છે? સિંહની જેમ. સિંહ જેવી રીતે કામ કરે છે ને એમ કરવાનું છે. આ એક ગુણ આપણને કહેવામાં આવ્યો છે. બાકીના જે શ્લોક જે છે આ બધા શ્લોક એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા આપણે બે શ્લોક ચલાવ્યા, એક પ્રસ્તાવનો શ્લોક અને એક આ સિંહનો શ્લોક. તો અહીંયા આપણે આ શ્લોક બે શ્લોક અહીંયા પૂરો કરીએ છીએ. અહીંયા આપણું લેક્ચર જે છે આજે પૂરું કરીએ છીએ. ફરી નવા લેક્ચરમાં આપણે આગળના શ્લોકો ચલાવશું. ફરી મળીશું. ધન્યવાદ. આભાર.